નમસ્તે ફ્રેન્ડ્સ જ્ઞાનજલકમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આવનારી પરીક્ષા માટે વર્ગમૂળની શ્રેણી આપણે શરૂ કરેલી છે ટ્રીક મેથ્સ સાથે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે પંચ્યાસીનું વર્ગમૂળ કેવી રીતે કરવું હવે મિત્રો આપણે જ્યારે કોઈ પણ વર્ગ શોધતા હોય ત્યારે એની જો શોર્ટકટ ટ્રીક આપને ખબર હોય તો બહુ સરળ રીતે આપણે સજોટ રીતે તેનો જવાબ છે મેળવી શકીએ છીએ ચાલો વિસ્તારથી સમજી લઈએ તો મિત્રો તમને પ્રશ્ન એવા પૂછવામાં આવે છે કે પંચ્યાસીનું વર્ગ મૂળ છે શોધો તો એના પ્રશ્નના ઉત્તરમાં તમે જે થિયરી વાપરશો એ કઈ વાપરશો સામાન્ય રીતે મિત્રો આપણે જણાવી દઈએ કે અહીંયા જે પણ અક્ષર હોય એ પ્રથમ એકમ પદ અને દ્વિતીય પદ તરીકે આપણે એને ઓળખીએ પ્રથમ પદ અને દ્વિતીય પદ તો તે સમયે મિત્રો અહીંયા બે આંકડાઓ છે પંચ્યાસી શબ્દની અંદર એનું વર્ગ શોધવાનું કીધું છે મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે આ નિયમ છે માત્ર જ્યારે પાંચનો અંક પાછળ આવતો હોય તે જ સમયે આપણે એકમનો અંક પાંચ હોય અને દશકનો અર્થ કોઈ પણ હોય ત્યારે તમે એને મૂકી શકશો મિત્રો આમાં કરવાનું શું રહેશે આપણે સમજીએ થોડાક તો મિત્રો પાંચનો અવર્ગ મૂળ છે આ પચીસ થાય કોઈ પણ વિદ્યાર્થીને ખબર જ હોય છે અને આગળનો જ્યારે અંક આવશે ત્યારે આપણે શું કરીશું જે સંખ્યા હોય દશકના અંકમાં એ દશકનો અંક મૂળ લખીશું કાઉસમાં મિત્રો આપણે આઠ પ્લસ એક કરેલું છે અહીંયા તો આઠ પ્લસ એક કરશું એટલે શું થશે અહીંયા આઠ અને આપણે જે આઠ પ્લસ એક કેટલા થયા હતા નવ તો એ બંનેનો આઠ નવા શું થશે બોતેર થશે એટલે મિત્રો આપણે અહીંયા બોતેર જવાબ પહેલાં મૂકીશું પચીસ પછી મૂકીશું એ જ રીતે મિત્રો પંચ્યાસીનું વર્ગમૂળ શું થશે બોતેર પચીસ વિસ્તારથી સમજી લઈએ આ જ નિયમને આપણે બીજા ઉદાહરણ દ્વારા મિત્રો હવે એકસો પચીસ હોય તો એકસો પચીસમાં આપણે શું કરશું જેમ મેં અગાઉ તમને સમજાવ્યું એમ કે પાંચનું વર્ગમૂળ છે આપણે સીધું પચીસ મૂકી દઈશું અને સામેની બાજુ આપણે બાર અને બાર પ્લસ એક કરીશું બાર પ્લસ એક કરીશું એટલે કેટલો જવાબ આવશે અહીંયા તેર આવશે તો અહીંયા મિત્રો આપણે એને બંનેના ગુણી દીધા છે બાર ગુણ્યા તેર બરાબર શું થશે એકસો ને છપ્પન તો અહીંયા વર્ગમૂળ છે એ કયું નીકળશે એકસો ને છપ્પન સીધા સીધા મૂકી દઈશું છેલ્લે પચીસનો આગ મૂકી દેસું એટલે એકસો પચીસનું વર્ગમૂળ શું થશે પંદર હજાર છસો પચીસ થશે તો મિત્રો આ નાનકડી એક મેથડ હતી શોર્ટકટ વિડીયોની જો આપણે ગમી તો એનો એક સિમ્પલ નિયમ મિત્રો યાદ રાખી લઈએ કે એકમનો અંક પાંચો હોય ત્યારે જ આ ટ્રિક્સ આપને ઉપયોગી બની રહેવાની છે કોઈ પણ સંખ્યામાં મિત્રો પહેલી સંખ્યા હોય તેમાં આપણે એક ઉમેરશું અને તે જ સંખ્યાનો ગુણાકાર છે એ કરીશું બીજા પદનો વર્ગ સીધે સીધો જ મૂકવાનો રહેશે જ્યારે એકમનો અંક પાંચ હોય ત્યારે આપણે એક ગોખી નાખવાનું છે કે પાંચનું વર્ગમૂળ છે એ શું થશે પચીસ થશે મિત્રો આશા રાખીએ આપને આમાં ઘણી સમજ પડી ગયા હશે તો આપણે એક તમને કમેન્ટ બોક્સની અંદર ઉત્તર આપવા માટે એક વર્ગમૂળ મૂકી દઈએ છીએ મિત્રો અહીંયા કે આ પચીસનું વર્ગમૂળ છે એ કેટલું થશે ચલો જવાબ આપણે અમને કમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ